હું પણ આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સિનોરમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાનું આગમન થયું. અક્ષત કળશ યાત્રાનું આગમન થતાં સિનોર નગરમાં શોભાયાત્રા યોજાઈ. અક્ષત કળશ શોભાયાત્રા સિનોર નગરના મુખ્ય માર્ગ પર યોજાઈ. સિનોર નગરના તમામ રામ ભક્તોએ ઘરે ઘરે જઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું. ત્યારે શોભાયાત્રામાં એપીએમસી ચેરમેન સચિન પટેલ, ડેપ્યુટી સરપંચ નીતિન ખત્રી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. ડીજેના તાલે સમગ્ર સિનોર નગરમાં શોભાયાત્રા નીકળી. તારીખ 22 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં જે ઉત્સવનો માહોલ છે, તારીખ 22 જાન્યુઆરીના રોજ રામ ભગવાનના મંદિરની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. દાયકાઓથી જેની ભારતની પ્રજા રાહ જોતી હતી, રામલલ્લાનું આજે 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને એના અનુલક્ષીને સિનોર નગરમાં ચાર ભાગ સીતારામ મંદિરથી રામજી મંદિર સુધીને કળશ યાત્રા સમગ્ર નગરજનોએ એમાં ભાગ લીધો. અને આ કળશ યાત્રાનું ઉદ્દેશ્ય રામ ભગવાન પ્રત્યેની જે એને અયોધ્યા સુધીને પહોંચે અને સમગ્ર દેશમાં જ્યારે ઉત્સવનો માહોલ હોય તો સિનોર પણ એમાં પાછું ના પડે એ રીતે ઉત્સાહ અને જોશભરથી અહીં આગળ સિનોરમાં જે કળશ યાત્રા નીકળી છે. અને સાથે સાથે સિનોર તાલુકાની જનતા વતી, કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયત્નોથી જે આજે આ શક્ય કામ શક્ય બન્યું છે, તો એમનો પણ સિનોર તાલુકાની જનતા વતી હું આભાર વ્યક્ત કરું છું.